નમસ્તે મિત્રો ધોરણ ત્રણ ગુજરાતી એટલે કે કલસોર તેમાં સ્વાધ્યન પોથી આવેલી છે તેમાં લર્નિંગ લોસ અને બ્રિજ કોસ તેમાં જે આગળ લર્નિંગ લોસ છે તે એકથી સત્યાવીસ પેજ નંબર સુધી છે તો આપણે પહેલો ભાગ રે રેકોર્ડ કર્યો તે છે એકથી તેર પેજ સુધીનો હવે આપણે તેર પેજ નંબરથી સત્યાવીસ સુધીનો બીજો ભાગ રેકોર્ડ કરીએ બાળ મિત્રો નવા વિડીયો છે તે જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેમાંથી જોવા મળશે નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું બાળ મિત્રો આ વિડીયો છે તમારા શીખવા માટે બનાવવામાં આવેલો છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને તકલીફ પડે કે મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે તો ચાલો આપણે જોઈએ યાદ કરીએ તો તેની અંદર આપણે તેર પેજ સુધી જોઈ ગયા છે હવે આવે છે મહાવરો એક ફકરો વાંચી ખાલી જગ્યા પૂરો તો અહીંયા અમારું ગામ ખૂબ જ સુંદર છે ગામમાં બધી જ સુવિધા છે ગામમાં ગ્રામ પંચાયત છે ગામમાં એક પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસ ખૂબ જ ઉપયોગી બની રહી છે ગામમાં સરકારી દવાખાનું છે જે બીમાર લોકોની સેવા કરે છે ગામના રસ્તા અના સસ્તા અનાજની દુકાન છે જે લોકોને અનાજ પહોંચાડે છે તો આપણે એના ઉપરથી ખાલી જગ્યાઓ પૂરીએ તો પેલું છે કે ગામમાં બધી જ સુવિધા છે બીજું છે દવાખાનું બીમાર લોકોની સેવા કરે છે ત્રીજું છે ગામમાં સસ્તા અનાજની દુકાન છે ત્યાર પછી છે ચોથા નંબરે પોસ્ટ ઓફિસ લોકોને ખૂબ ઉપયોગી છે બને છે પાંચ નંબર ગ્રામ પંચાયત ગામમાં હોય છે ત્યાર પછી છે મહારો બે નીચેની વિગત સમજી પ્રશ્નોના ઉત્તર લખો તો અહીં સેલ 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 છે ઢીંગલી એક લંચ બોક્સ ચિત્રપોથી ચશ્મા કંપાસ આઈસ્ક્રીમ પેન બૂટ બિસ્કીટ દડો સ્કેચ પેન અને ચોકલેટ છે તો અહીંયા તેના ઉપરથી પ્રશ્નો છે તેના જવાબ આપીએ એમાં પહેલો પ્રશ્ન છે કે સેલમાં રમત માટે ઉપયોગી વસ્તુ કઈ કઈ છે તો કે ઢીંગલી અને દડો બીજું છે ભણવા માટે કઈ કઈ વસ્તુઓ લેશો તો કે પેન કંપાસ સ્કેચ પેન ચિત્રપોથી વગેરે ત્રીજું છે તમે ખાવાની કઈ વસ્તુ લેશો તો કે આઈસ્ક્રીમ બિસ્કીટ અને ચોકલેટ ચોથું છે આ વસ્તુઓ પૈકી આંખની જાળવણી માટે કઈ વસ્તુ લેશો તો કે ચશ્મા પાંચ નંબરનું છે ચિત્ર દોરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો કે સ્કેચ પેન અને ચિત્ર પોથીની ત્યાર પછી છે મહાવરો ત્રણ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો તેમાં પાંડવો પાંચ ભાઈઓ હતા તેમની માતાનું નામ કુંતી તેમના પિતાનું નામ પાંડુરાજા રાજા પાંડવો બહુ સંપીલા હતા ભીમની પાસે ગદા હતી અને અર્જુન પાસે ધનુષ હતું તો આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો કે ભાઈ પાંડવો કેટલા ભાઈઓ હતા તો કે પાંડવો પાંચ ભાઈઓ હતા બીજો પ્રશ્ન છે પાંડવોની માતાનું નામ શું હતું તો કે પાંડવોની માતાનું નામ કુંતી હતું ત્રીજો પ્રશ્ન છે પાંડવોના પિતાનું નામ શું હતું તો પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા હતું ચોથું છે ભીમ પાસે શું હતું તો કે ભીમ પાસે ગદા હતી પાંચ નંબરે છે કોની પાસે ધનુષ હતું તો કે અર્જુન પાસે ધનુષ હતું છ નંબર છે પાંચેય ભાઈઓ પાંડવો કેમ કહેવાય છે તો કે પાંડુરાજાના પુત્ર હતા તેથી પાંડવો કહેવાય છે સાત નંબરનો પ્રશ્ન અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર હતો તો કે અર્જુન વિદ્યામાં હોશિયાર હતો આઠ નંબરે છે ભીમ સિવાય બીજા કોની પાસે ગદા હોય છે તો કે ભીમ સિવાય હનુમાન પાસે ગદા હોય છે બાળમિત્રો મિત્રો અહીંયા બે લીટી આપેલી હતી તેના ઉપરથી પ્રશ્નો ઘણા બધા પૂછવામાં આવ્યા છે આ લીટીની અંદર એવું પણ નહોતું લખેલું કે અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર હતો પણ આપણે જે મહાભારતની વાર્તા જે ટીવી ઉપર આપણે જોયેલી છે તેના અનુભવના આધારે આપણે આના જવાબ આપેલા છે નહીં કે અહીંયા બે લીટી લખેલી છે તેમાં આ બધી વસ્તુઓ હતી તેમાં આવો પ્રશ્ન ન હતો કે અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર છે તો એ તો આપણે આપણા અનુભવને આધારે જ જવાબો આપવાના હોય છે ત્યાર પછી આવે છે જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્ય લખે છે તો વિદ્યાર્થીઓ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સાદા શબ્દો અને વાક્યો મરોડદાર લખાણ કરતાં શીખી ગયા છો સાદા શબ્દોની જેમ જ બે અક્ષરો જોડાઈને પણ ઘણા બધા શબ્દો બને છે જેમ કે જોડાક્ષરવાળા શબ્દો કહીએ છીએ જેમ કે મચ્છર અહીં તમે કોઈ કહી જોઈ શકો છો કે વચ્ચે બે અક્ષર છે જેમાં પહેલો ચ અને અડધો છે અને તે બીજા અક્ષર છ સાથે જોડાયેલો છે અહીં આપણે આવા જુદા જુદા અક્ષરોથી બનતા શબ્દો અને વાક્યોનું લેખન કરતાં શીખી જ શીખવાનું છે કે મ છ ર તો કે મચ્છર ખ ત તો બખ્તર લ તો લશ્કર ટક કર તો ટક્કર આવશે તે જ રીતે વાંચો અને લખો તો મિત્રો તમને આ બધું લખતા તો આવડે જ છે એટલા માટે અહીંયા ઉદાહરણ રૂમ ટક્કર તો ટક્કર લખેલું છે બખ્તર તો બખ્તર લખેલું છે બાકીના શબ્દો છે તમારે જોઈ જોઈને વ્યવસ્થિત સરસ અક્ષરે લખી દેવાના છે ત્યાર પછી મિત્રો આવે છે મહાવરો બે ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો તો આવું આપણે બીજા ધોરણની અંદર શીખી ગયા છીએ એ તેના ઉપરથી જ આ લર્નિંગ લોસ છે તો કે અ અને અહીંયા સ અને ત જોડેલા એટલે કે અસ્ત પછી સૂર્યાસ્ત વ્યસ્ત શિસ્ત ચુસ્ત અને મસ્ત તે જ રીતે વ અને ન અડધો અને ય જોડેલા એટલે કે વન્ય ધા અને ય એટલે ધાન્ય એ જ રીતે શૂન્ય અનન્ય નાવીન્ય અને અન્ય આવશે ત્યાર પછી છે મહાવરો વાક્યો વાંચો અને લખો તો બાળ મિત્રો અહીંયા પણ તમારે વાંચી અને લખવાના છે આ જોડિયા અક્ષરોવાળા વાક્યો છે તે તમારે વ્યવસ્થિત વાંચતું જવાનું અને નીચે લખતું જવાનું ઉદાહરણરૂપ એક મેં લખેલું છે સૌ બાળકો કબડ્ડી રમે છે સૌ બાળકો કબડ્ડી રમે છે ત્યાર પછી છે ચાર નંબરનો મહાવરો ફકરો વાંચી જોડાક્ષરવાળા શબ્દ શોધીને લખો તો અહીંયા આ ફકરો છે એટલે કે એક લીટી આપેલી છે કે શાળાના મેદાનમાં સ્પર્ધા ચાલુ હતી દેવાંશી અને નિસર્ગ રંગબેરંગી વસ્ત્રોના નૃત્ય શરૂ કર્યું ખૂબ આકર્ષક દૃશ્ય હતું તો સ્પર્ધા વસ્ત્રો નૃત્ય કર્યું અને આકર્ષક અને દૃશ્ય આ બધા જોડાક્ષરો છે તે તમારે અહીંયા લખી દેવાના છે ત્યાર પછી જે મહાવરો પાંચ વાક્ય બનાવો તો તમારે અહીંયા એક એક શબ્દ આપેલો હોય તેના ઉપરથી વાક્ય બનાવવાનું છે આપણે બીજા ધોરણની અંદર શીખી ગયા છીએ તે પપ્પા તો પપ્પા અમદાવાદ ગયા બીજું છે શર્ટ મારા કાકા સફેદ શર્ટ પહેરે છે ત્રીજું છે મુઠ્ઠી મારી મુઠ્ઠીમાં જાદુ છે ચોથું છે વ્યાયામ વ્યાયામ કરવાથી શરીર સારું રહે છે પટ્ટો મેં નવો પટ્ટો ખરીદો મહાવરો છઠ્ઠો આવે છે આજે પંદરમી ઓગસ્ટ હતી દાદાજીએ પૌત્રીઓને રાષ્ટ્રધ્વજ વિશે સમજ આપી તેમણે કહ્યું કે આપણા રાષ્ટ્રધ્વજને તિરંગો કહેવાય છે કહેવામાં આવે છે તેમાં ત્રણ રંગ છે કેસરી સફેદ લીલો કેસરી રંગ વીરતા સફેદ અને રંગ શાંતિ અને ભાઈચારો તથા લીલો રંગ હરિયાળી અને સમૃદ્ધિનું પ્રતિક છે સફેદ રંગમાં અશોક ચક્ર આપને સતત ગતિ અને વિકાસનો સંદેશ આપે છે આપણા રાષ્ટ્રીય તહેવારોના દિવસે શાળામાં રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવે છે આપણે આપણા રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ ઉપરના ફકરામાંથી પાંચ જોડાક્ષર નીચે લીટી કરો અને લખવાના છે તો મેં અહીંયા રાષ્ટ્ર ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ સમૃદ્ધિ અશોક અને રાષ્ટ્રીય અને પ્રત્યેક નીચે લીટી કરેલી છે બાળમિત્રો તો આ તમારે શોધી અહીંયાથી અને નીચે લખી દેવાના છે જગ્યા છે તેમાં ત્યાર પછી છે નવા શબ્દોના અર્થ જાણો જાણે છે તો અહીંયા જે જે ચિત્ર ઉપરથી અક્ષરો છે મહાવરો એક સરખા અર્થવાળા શબ્દ શોધીને લખો તો કે ભાઈ પાણી તો જળ નમન તો વંદન બાગ તો બગીચો જંગલ તો વન અને દીવો તો દીપ આવશે મહાવરો બે સરખા અર્થવાળા શબ્દ જોડી બાજુમાં બંને શબ્દ શબ્દો ફરીથી લખો તીર તો બાણ માતા તો માં બીક તો ડર પ્રકાશ તો અજવાળું ને શાળા તો નિશાળ આવશે અહીંયા તીર હોય તો તીરની સામે બાણ લખવાનું છે માતા તો માં લખવાનું છે તે રીતે લખી દેવાનું છે મહાવરો ત્રણ સરખા અર્થવાળા શબ્દની નીચે લીટી કરો તો સવાર જો અહીંયા બાળ મિત્રો સવાર આપ્યું છે તો એનું પ્રભાત થશે નભ તો આકાશ સફેદ તો ધોળું સાચું તો ખરું ને દિવાલ તો ભીત આવશે ત્યાર પછી આવે છે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી સરળ ટૂંકા વાક્ય લખે છે નિષ્પત્તિ છે તો આપણે ચાલો આપણે જોઈએ તો કે વાંચો અને લખો તો દેવાંશી પુસ્તક વાંચે છે તો મેં બાળ મિત્રો અહીંયા જે શબ્દ છે શબ્દ શબ્દ વચ્ચે વ્યવસ્થિત જગ્યા રાખી અને લખેલ છે તમે પણ આ જ રીતે લખી દેજો ત્યાર પછી વર્ષા વર્ષાઋતુમાં વરસાદ પડે છે સાબરના સિંગડા રૂપાળા હોય છે ઋષિ યજ્ઞ કરે છે શ્રમિક શ્રમ કરે છે યજ્ઞ એક રોગ અક્ષય એક રોગ છે સુગરીનો માળો સુંદર છે આ પણ તમારે લખી દેવાના છે બીજું છે મહાવરો બે ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો તો કે રજા તો આજે રજા છે બાગ તો બાગમાં ફૂલ ખીલ્યા છે ઝાડ તો ઝાડ પર પક્ષીઓ રહે છે સ્લેટ તો સ્લેટમાં એકડા લખાય પ્રકાશ તો દીવાના પ્રકાશે લેસન કર્યું ચોકલેટ તો કે મને ખૂબ ચોકલેટ ભાવે છે તો મહાવરો ત્રણ છે શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરવાનું છે તો બાળમિત્રો અહીંયા ફકરાનું એક વાક્ય મેં લખ્યું છે એક તોફાની હાથી હતો તો લીટીને નીચે લટકાવીને તમારે વ્યવસ્થિત ગુજરાતી લખવાનું છે તો આખે આખો ફકરો છે વ્યવસ્થિત અનુલેખન કરી દેજો વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે તો તેની અંદર આપણે એક અહીં ચિત્ર વાર્તા આપેલી છે તેનો ક્રમ નંબર આપણે ગોઠવીને લખવાનો છે અહીંયા એક કુંજો છે તેમાં કાગડાએ પથ્થર નાખેલા છે એક બે નંબરે છે તેમાં કુંજામાં પાણી ભરેલું છે ત્રીજામાં કાગડો પથ્થર નાખે છે અને એક કુંજો છે તેમાં પાણી છે તે જોવે છે એટલે અહીંયા પહેલાં નંબરે આ આવશે ત્યાર પછી બીજા નંબરે આ ત્રીજા નંબરે આ આવશે અને ચોથા નંબરે બળ મિત્રો આ ચિત્ર આવશે તમારે ક્રમ પ્રમાણે ગોઠવી દે વિદ્યાર્થીઓ મિત્રો આ વાર્તા તમે સાંભળી જશે તેમાં કાગડું પાણી પીવા માટે કુંજામાં પથ્થર નાખે છે અહીં ચિત્રોના ક્રમ જોઈ આખી વાર્તા કહી શકો છો ત્યાર પછી છે મહાવરો બે નીચે આપેલા ચિત્રોને વાર્તાના ઘટનાના ક્રમ મુજબ નંબર આપો તો અહીંયા બાળ મિત્રો પહેલાં નંબરે આ આવશે કે શિયાળેક દ્રાક્ષના ઝાડ પાસે જાય છે ત્યાર પછી બીજા નંબરે છે દ્રાક્ષ ખાવાની કોશિશ કરે છે ત્રીજા નંબરે કૂદકા લગાવે છે ત્યાર પછી ચોથા નંબરે નિરાશ થઈને શિયાળ ચાલ્યું જાય છે આ રીતે આ વાર્તા પણ તમે સાંભળેલી છે મહાવરો બે ઉદાહરણ મુજબ આપેલા ચિત્રોને તેની ઘટના પ્રમાણે ક્રમ આપો તો કે પહેલાં એક વાદળા છે વરસી રહ્યા છે અને છત્રી છે તો પહેલા નંબરે વાદળા આવ્યા પછી વરસાદ થયો અને ત્યાર પછી છત્રીની જરૂર પેઢી એટલે એક બેને ત્રણ એ રીતે નંબર આપ્યા છે અહીંયા છે કેરી આંબો અને ગોટલી તો પહેલાં ગોટલી આવશે ત્યાર પછી આંબો ઉગો અને ત્યાર પછી એમાંથી ફળ આવ્યા ત્યાર પછી આવે છે રોટલી ઘઉં અને લોટ તો એમાં પહેલાં ઘઉં આવશે ત્યાર પછી લોટ આવશે અને રોટલી આવશે ત્યાર પછી છે કપાસ દોરા અને ટી શર્ટ તો એમાં કપાસ પહેલાં આવશે પછી દોરા બને એમાંથી અને પછી ટી શર્ટ બને મહાવરો ત્રણ તમે સવારથી સાંજ સુધી જે ક્રિયાઓ કરો છો તે યોગ્ય ક્રમમાં ગોઠવો પ્રથમ ક્રિયા માટે એકબીજા માટે બે અને એ રીતે ક્રમશઃ દર્શાવવાનું છે તો અહીંયા બાળ મિત્રો પહેલાં છે બાળક ઉઠે છે એક નંબર છે ત્યાર પછી બે નંબરે બાળક બ્રશ કરે છે તે બે નંબરે છે ત્યાર પછી ત્રણ નંબરે છે બાળક નાસ્તો કરવા બેઠું છે ચાર નંબરે જોઈએ આપણે તો ચાર નંબરે પુસ્તક વાંચે છે પાંચ નંબરે સ્કૂલે જાય છે છ નંબરે રમતો ડાન્સ કરે છે અથવા રમતો રમે છે સાત નંબરે ટીવી જોવે છે અને ત્યાર પછી આઠ નંબરે તે ઊંઘી જાય છે આ રીતે તમારે એકથી આઠ ક્રમની અંદર આ ચિત્રો છે તેને ગોઠવી દેવાના છે ત્યાર પછી વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે સમજ છે તો અને કાચબો તો અહીંયા એક વાર્તા છે બે કાચબા નદી કાંઠે તરફ દોડ્યું રીંછને જોઈ કાચબાઓને નદી તરફ ગબડવાનું શરૂ કર્યું અને પાણીમાં પહોંચી ગયા રીંછ પણ કાચબાઓ પાછળ દોડ્યું દોડતા દોડતા તેનું માથું એક પથ્થર સાથે ભટકાયું કાચબાઓ તો તરીને ચાલ્યા ગયા રીંછ પોતાનું માથું પકડીને બેસી રહ્યું આ વાર્તાને આધારે નીચેના પ્રશ્નો પૂછો શકો છો જેમાં પેલું છે કાચબો ક્યાં રમતા હતા કાચબાઓ નદી કાંઠે રમતા હતા બીજું છે કાચબાઓ પાછળ કોણ દોડ્યું તો કાચબાઓ પાછળ રીંછ દોડ્યું ત્રીજું છે રીતનું માથું શેની સાથે અથડાયું તો રીતનું માથું એક પથ્થર સાથે અથડાયું ત્યાર પછી આ સિવાય પણ વિશેષ જાણકારી માટે નીચેના પ્રશ્નો શિક્ષક પૂછી શકો છો તો કે રીંચ કાચબાઓ પાછળ કેમ દોડ્યું તો કે રીંછ ભૂખ્યું હતું તેથી દોડ્યું બીજું છે શું કાચબાઓ નદીમાં જ રહેતા હશે તો કે ના કાચબાઓ જમીન ઉપર અને નદી બંને રીતે બંને જગ્યાએ રહી શકે છે ત્રીજું છે કાચબાઓએ ગબડવાનું કેમ શરૂ કર્યું તો કે ભાઈ રીંચ તેની પાછળ દોડ્યું તેથી તે ગબડવાનું શરૂ કરે છે ચાર નંબર છે રીંચ બીજું શું શું ખાતું હશે તો કે રીંચ બીજું છે મધ ખાતું હશે આપણે છે ને રીંચ એકલું ફરવા ચાલ્યું ચાલો હાથમાં લીધી સોટી એની અંદર આવે છે તો રીંછ ને મધ પણ ખૂબ ભાવે અને માંસાહારી હોય છે એટલે માંસ પણ ખૂબ ભાવે પાંચ નંબરનો રીંછનું માથું પથ્થર સાથે કેવી રીતે ભટકાયું હશે તો કે ભાઈ ઝડપથી દોડવા ગયું એટલે એનું માથું છે એ પથ્થર સાથે અથડાયું મહાવરો બે છે વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો તો એમાં કીડી વિશેની વાર્તા છે એક કીડી ફરીને આવી રહી હતી રસ્તામાં તેને એક લાડવો મળ્યો લાડવો ખૂબ જ મોટો હતો લાડુઓ જોઈ કીડી ખુશ થઈ ગઈ તે જ સમયે એક વાંદરો આવ્યો કીડીએ લાગ્યું કે હવે આ વાંદરો લાડવો લઈ લેશે બધી કીડીઓ લાડવા પર ચડી ગઈ લાડવો ઢંકાઈ ગયો અને વાંદરાએ તે ન દેખાયું તેના ગયા પછી કીડીઓ લાડવાને ગબડાવી ઘરે લઈ ગઈ તે ઘણા દિવસો સુધી ખાતી રહી તો આના ઉપરથી પ્રશ્ન પૂછી શકાય તો કીડીને શું મળ્યું તો કે ભાઈ કીડીને એક લાડવો મળ્યો તો કીડી લાડવા પાસે હતી ત્યારે કોણ આવ્યું તો કે ભાઈ એક વાંદરા ભાઈ આવ્યા તો બધી કીડીઓ કેમ લાડવાની ઉપર ચડી ગઈ તો ભાઈ વાંદરાને લાડવા ના દેખાય તેટલા માટે બધી ચડી ગઈ લાડવો ગબડાવીને કીડીઓ ક્યાં લઈ ગઈ તો કે ભાઈ તેના ઘર સુધી તે લઈ ગઈ ભૂખ્યો બગલો વાર્તા છે તેના ઉપરથી પણ આ જ રીતે વાર્તાના પ્રશ્નો બનાવી અને પૂછી શકાય એક બગલો હતો તે ભૂખ લાગી હતી તે ખાવાનું ખાવા ગયો ખેતરમાં તેને એક કાકડી મળી કાકડી લઈને તે ખાવા લાગ્યું ત્યારે જ તેને તળાવ દેખાયું તળાવમાં માછલીઓ હતી તેણે વિચાર્યું કાકડી અને માછલી સાથે ખાવ તો મજા પડી જાય તે માછલી પકડવા ગયો તળાવમાં મગર હતો મગર તેની પાછળ દોડ્યો બગલો તો કાકડી લઈને ભાગ્યો બગલાને એક માટલું દેખાયું તેણે કાકડી માટલામાં નાખી અને ભાગી ગયો માટલામાં ઘણા ઉંદર હતા ઉંદરો કાકડી ખાઈ ગયા બગલો પાછો આવ્યો અને જોયું તો માટલું તો ખાલી હતું તો આના ઉપરથી આપણે પ્રશ્ન બનાવી શકાય બગલો અને શું થયું હતું તો કે ભાઈ બગલાને ભૂખ લાગી હતી તો કે ભાઈ બગલાને શું મળ્યું તો બગલાને કાકડી મળી તો એને મનમાં શું વિચાર આવ્યો હતો કે ભાઈ હું માછલી અને કાકડી બંને ખાઉં તો સારું રહેશે તો ભાઈ બગલા પાછળ કોણ દોડ્યું તો કે બગલા પાછળ મગર દોડ્યું તો બગલો છે તે કાકડી કઈ જગ્યાએ મૂકીને ચાલ્યો ગયો તો કે ભાઈ બગલો છે તે એક માટલામાં કાકડી મૂકીને ચાલ્યો ગયો તો કે ભાઈ માટલામાં કોણ હતું તો કે ભાઈ માટલામાં ઉંદર હતા તો આવીને જોવે છે તો શું દેખાય છે એને તો કે ભાઈ આવીને જુએ છે તો માટલું ખાલી દેખાય છે આ રીતના પ્રશ્નો બાળમિત્રોને મિત્રોને પૂછી શકાય છે અને તમે પ્રશ્નોના જવાબ આ ફકરા ઉપરથી આપી શકો છો બાળમિત્રો મિત્રો જો બાળમિત્રો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને બીજું ધોરણ ત્રણના જે હવે પછીના વિડીયો છે તેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી હશે જેથી કરીને તમને ઝડપથી મારા વિડીયો મળી શકે ને બીજું બાળ મિત્રો આ વિડીયો છે તે તમારી સમજ માટે છે કોઈ કોપી કરવા કે ઉતારો કરવા માટે નથી જ્યાં તમને તકલીફ પડે ત્યાં મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અને સમજી વિચારી ને પછી લખવાનું છે